અસલામ અલેકુમ. આજે આપણે બનાવીએ છીએ એક ડિઝર્ટ, જેમાં આપણે પહેલાં પુડિંગ કે કસ્ટર્ડનું મિક્સ બનાવશું, પછી એની અંદર આપણે આપણા ફ્રૂટ્સ નાખશું. તો ચાલો આપણે શરૂ કરીએ. હું તમને બતાવું કે આપણને શું શું વસ્તુની જરૂર પડશે. અહીંયા છે મારી પાસે પાઉન્ડ કેક. હવે અમે અહીંયા અહીંયા તૈયાર મળે છે સેરાલીનું પાઉન્ડ કેક છે આ, જેને હું અવિતામ કાપી નાખી છું સ્લાઇસીસમાં. પછી અહીંયા છે મારી પાસે જેલો પુડિંગ્સ, અને આ છે ઇન્સ્ટન્ટ પુડિંગ્સ. એક છે કોકોનટ ક્રીમ, જે છે નારિયેલવાળું, ને એક છે આમ જ વનીલા. હવે જો તમને આ પુડિંગ મિક્સ ના મળતું હોય જ્યાં તમે રહેતા હો, તો તમે કોઈ પણ જાતનું ઇન્સ્ટન્ટ પુડિંગ છે કાં તો કસ્ટર્ડ બનાવી શકો છો. તો આપણે આ કસ્ટર્ડ બનાવશું, ને પછી એની અંદર આપણે કુલવીપ નાખશું. હવે અહીંયા અમને રેડીમેડ કુલવીપ મળે છે. જો તમને કુલવીપ ના મળતું હોય તો તમે વિપિંગ ક્રીમ લઈને એને બરાબર બીટ કરો, તો આવી તમ થીક વિપિંગ ક્રીમ નીકળશે. અહીંયા છે મારી પાસે થોડાક પાઇનેપલના પીસીસ, ને અહીંયા છે મારી પાસે સાવ ભાંગેલું પાઇનેપલ. અહીંયા છે મારી પાસે કીવી, જેને હું સ્લાઇસ કરી છું. અહીંયા છે મારી પાસે એક આમ, જેને હું ફાઈ રીતે કાપી લીધી છું, મેંગો. અહીંયા છે મારી પાસે સ્લાઇસ્ડ સ્ટ્રોબેરીઝ, અને અહીંયા છે મારી પાસે બ્લૂબેરીઝ. અને અહીંયા તમને ખપશે એક ફાઇન બકુલી, તમારી પાસે હોય ટ્રાઇફલ બોલ હોય, એક પણ બકુલી જે તમે અંદરથી તમને તમારા લેયર્સ દેખાય, તો એનીથિંગ તમે ગ્લાસવાળું બોલ વાપરજો તો ફાઇન લાગશે. અને આપણે ખપશે દૂધ આપણું વિપિંગ ક્રીમ મિક્સ, આપણું પુડિંગ મિક્સ કરવા માટે. તો હમણાં હું આ પુડિંગ મિક્સ નાખી દઈશ આપણી બકુલીમાં આવીતા. ને હું સાથે આ નારિયેળવાળું પણ અંદર નાખી દઈશ. મને ખબર છે કે ઇનફ આપણા પાસે પુડિંગ હોય તો જ્યારે આપણે આપણા લેયર્સ શરૂ કરીએ તો આપણું પુડિંગ ખલાસ ના થઈ જાય. ઓકે, આની અંદર આપણે નાખશું થોડુંક દૂધ. જેટલું તમારું પેકેજમાં ડિરેક્શન્સ હોય એટલું તમે ફોલો કરજો. ને આપણે એને બીટ કરશું આવી તમ પક્કા ફાઇન ને ઘાટું થઈ જાય. અને આ ઇન્સ્ટન્ટ છે તો આને જરાય વાર નહીં લાગે ઘાટું થવા માટે. જોયું કે તમે આ ઘાટું થવા આવી ગયું છે. ઓકે, આની અંદર હું નાખી દઈશ આપણું ક્રશ્ડ પાઇનેપલ. અને આની અંદર હું નાખીશ થોડુંક વિપિંગ ક્રીમ, કારણ કે મને બીજું રાખવું છે ઉપર માટે, ગાર્નિશ માટે, આપણે જ્યારે સજાવશું એને એના માટે. જ્યારે તમે વિપિંગ ક્રીમ અંદર નાખો તો જસ્ટ આમ ફોલ્ડ કરજો અંદર. આમ જો વધારે તમે મિક્સ કરશો તો આ વિપિંગ ક્રીમમાંથી, કુલવીપમાંથી બધું હવા નીકળી જશે ને ફ્લેટ થઈ જશે તમારું કુલવીપ. ઓકે, તો આપણું પુડિંગ અહીંયા તૈયાર છે. હવે આપણે શરૂ કરશું એને લેયર્સ કરવા માટે. અને આ જો તમને ફાતિયા માટે કે કરવું હોય તો નાના ઇન્ડિવિજ્યુઅલ કપ્સ જે છે, નાના નાના કપ્સમાં, સી થ્રુ કપ્સમાં પણ તમે એને પાથરી શકો છો, તો ફાઇન લાગે છે એવી તમ. તો હવે આપણે શું કરશું, પહેલાં આપણા બોલમાં અહીંયા આપણે કેક નાખશું. અને આ કેક જે છે એને આપણે આવી તમ લેયર્સ કરશું. ઓકે, અને જો તમને એને સાવ આમ પીસીસમાં કાપીને કરવું હોય તો એ પણ તમારા ઉપર છે, તમને જેમ સરખાઈ આવે એમ. ઓકે,
આ એક આપણું લેયર થઈ ગયું એટલે આપણે એની અંદર હવે પુડિંગનો આ મિક્સ નાખશું. હું એક ચમચો લઈ લઉં તો શું, આમ જેમ તમારી બનતી કોશિશ કરજો કે તમારું આ બોલ ચાફું ના થાય, કે તો શું આમ ફાઇન લેયર્સ દેખાય. હવે આના ઉપર આપણે નાખશું કીવી. કીવી આમ ફાઇનથી આપણે પાંગા કરી નાખશું. ઓકે, પછી આપણે એની ઉપર નાખશું, હું વચમાં નાખતો ભૂલી ગઈ, ખાલી થોડાક વચમાં નાખી દઈશું. અહીંયા થોડાક મને રાખું છે ઉપર, જ્યારે આપણે એને ગાર્નિશ કરવા માટે મને એના માટે પણ રાખું છું ઉપર. ઓકે, પછી આપણા છે અહીંયા મેંગોઝ ઓર આમ. હવે તમે ફાઇન રીતે આપણે એને લેયર કરી નાખશું. ને હમણાં સમરનો મોસમ છે તો આપણે ફ્રૂટ્સ કેટલા જાતના મળે છે તો તમે જાત જાતના તમે ટ્રાયફલ્સ કરી શકો છો. અને હવે હું શું કરીશ કે હવે હું એના ઉપર પાછું કેકનો એક લેયર નાખીશ. કેકના લેયર પહેલાં આપણે થોડાક અંદર બ્લૂબેરીઝ નાખીએ. ઓકે, હવે ત્યાં પાછું આવીને આપણે આપણું મિક્સચર નાખશું એના ઉપર. ડીશ એટલી ફાઇન છે કે તમે જો એક દિવસ પહેલાં પણ બનાવી નાખો ને તો એટલું ફાઇન થાય છે. તે હું મારું કેકમાં કાંઈ બીજું નથી નાખતી, ખાંડનું પાણી કે કાંઈક, કે મને ગમે કે જરા મને ના ગમે કે સાવ પોચું ને સોગી થઈ જાય. કે આપણે લેયર નાખી દીધા. હવે આપણે આપણું કુલવીપ જે છે ને એ આપણને નવું સ્પેચ્યુલા વાપરું છે, કારણ કે મને નથી ખપતો એમાં કાંઈ પણ યલો ડાઘ આવે. ઓકે, હવે અહીંયા છે એક આમ જેને હું અવિતામ કાપી છું. જો અવિતામ રાઉન્ડ હોય એની અંદર તમે સ્ક્વેર્સ કરી નાખો, અને તમારી ચાકુ અંદર સુધી છાલ સુધી ના જ આવી ખપે. જો અહીંયા છાલ સુધી ગયું એટલે કપાઈ ગયું છે, પણ વાંધો નથી, નહીં દેખાય. ઓકે,
સ્ટ્રોબેરી ના બીતામ લેયર્સ કરી નાખીશ. હવે આપણે એક કીવીનું લેયર કરશું. ઓકે, પછી આપણે બ્લૂબેરીઝ નાખશું. આવી રીતે તમને જેવી તમ તમારું ફ્રૂટ સજાવું હોય જરાય વાંધો નથી. આ ખાલી થોડીક આઈડિયાઝ મને થયું કે હું તમને દઉં. ઓકે, તો મને લાગે છે બસ મોટું જ ફ્રૂટ નાખીશ. અને જો તમને ખપતું હોય તો આપણા પાસે પેલા જે પાઇનેપલ્સ અહીંયા છે, તમને કાં તો વાપરવું હોય તો વાંધો ના, જરાય વાંધો નથી, વાપરજો. ના વાપરવું હોય તો એ બરાબર વાંધો નથી. ઓકે, તો આપણું ટ્રાયફલ તૈયાર છે. અને આ હું એક વસ્તુ છે કે જે ટ્રાય નહીં કરી શકું, કારણ કે હમણાં આપણે આ ના ખપશે ફ્રીજમાં લગભગ 2-3 કલાક માટે પક્કા ફાઈન રીતે સેટ થઈ જાય. પણ હું તમને એક વાતો દઉં છું કે બહુ જ ફાઈન લાગશે. તો ત્યારે આજે આપણે પતાવ્યા આપણું ફ્રૂટ ટ્રાયફલ. ઇન્શાલ્લાહ આવતી વખતે આપણે બીજી ચમકદાર રેસીપી બનાવશું. તો ત્યાર સુધી ખુદા હાફિઝ.